नमस्कार, गुड मॉर्निंग। आपणे धोरण 11 जीव विज्ञान एमां हृदय चक्र एटले के कार्डियल साइकल भणी रह्या छे। हृदय काम कई रीतना करे छे, हृदयना चार खंडोनी आपणे वात करीए तो क्या खंडमां क्यारे रुधिर होय, शुं थवाथी रुधिर बहार निकळे, क्यो वाल्व छे ए खुले छे, बराबर छे, एना विषे चर्चा करवी होय एटले के आपणे हृदयचक्र भणवुं पड़े, बराबर। आपणे काले क्षेपक सुधी वात करी दी, त्यांथी आपणे आगळ आलीए। हवे क्षेपको शिथिल अवस्थामां आवशे। मैं काले तमने एम कीधुं हतुं के छेले क्षेपक दाब वधशे अने क्षेपकोमां रुधिरनो प्रवाह 30% जेटलो वधारे जोवा मळशे, होय एना करता वधु 30% जोवा मळशे। क्षेपको शिथिल थशे एटले शुं थशे तो के क्षेपक दाब घटशे, अर्धचंद्राकार वाल्व बंद थशे, बराबर। अर्धचंद्राकार वाल्व हवे बंद थई जशे, कारण के अर्धचंद्राकार वाल्व थी जे रुधिर शिरा अने शरीर में जतुं हतुं ई पाछुं क्षेपक में ना आवी जाय એટલા માટે અર્ધચંદ્રકાર વાલ્વ છે એ બંધ થશે, બરાબર છે। અને બીજી પ્રક્રિયાનો પ્રારંભ થશે, બરાબર છે। હવે શું થશે, કર્ણકમાં રુધિરનું દબાણ હોવાને કારણે द्विदल अने त्रिदल वाल्व खुलशे, जेथी ક્ષેપકોમાં ફરી પાછું રુધિર ભરાશે, બરાબર છે। અને બીજા રદચક્રનો પ્રારંભ થશે, બરાબર છે। બીજા હૃદચક્રનો પ્રારંભ થશે, બરાબર છે। આ રીતના સતત ચાલા કરે, પહેલાં કર્ણકોમાં રુધિર ભરાય, કર્ણકોમાંથી ક્ષેપકોમાં રુધિર ભરાય, બરાબર છે। અને ક્ષેપકોમાંથી રુધિર ક્યાં વહી જાય, પાછું ફેફસામાં અને શરીરના અલગ અલગ ભાગોમાં, એટલે એક હૃદચક્ર પૂરું થઈ ગયું હોય। આ એક હૃદચક્ર પૂરું થવા માટે 3 તબક્કા હોય છે, એ હું તમને આપણો ટોપિક પૂરો થાય થિયોરિકલ ટોપિક એટલે મુદ્દાસર એ સમજાવીશ, બરાબર છે। અત્યારે હું તમને એ સમજાવું છું કે હૃદચક્ર થિયોરિકલ કઈ રીતના થાય છે, બરાબર છે। આગળ જોઈએ, હવે હૃદય પ્રતિ મિનિટે 72 વખત ધબકે છે, હૃદયની આપણે વાત કરીએ, હૃદય प्रति मिनिट 72 वखत धबके छे, बराबर छे। केटली वखत धबके छे, 72 वखत धबके छे। अने एक हृदचक्रनो समय केटलो होय छे, बराबर छे,
એ ખાસ યાદ રાખવાનું છે. એક રદ ચક્ર નો સમય, એક રદ ચક્ર નો સમય 0.8 સેકન્ડ હોય છે. કેટલો હોય છે? 0.8 સેકન્ડ હોય છે, બરાબર. એટલે આ સામાન્ય કહેવાય છે, બરાબર છે. સ્વસ્થ વ્યક્તિમાં, સ્વસ્થ વ્યક્તિની આપણે વાત કરીએ, બરાબર છે, તો એ 5 લિટર રુધિર છે એ બહાર કાઢી શકવાની ક્ષમતા ધરાવે છે, બરાબર છે. હવે એનાથી આગળ એક વાત કરીએ, બરાબર છે. આપણા 2 પ્રકારના વાલ્વ હતા, બરાબર, અર્ધચંદ્રકાર વાલ્વ અને દ્વિદલ અને ત્રિદલ વાલ્વ, બરાબર. એના વિશે હું ચર્ચા કરવા માગું છું, બરાબર છે. એ આમાં જ આવે છે, બરાબર છે. હવે રદ ચક્ર દરમિયાન 2 મહત્વપૂર્ણ અવાજ ઉત્પન્ન થાય છે. રદ ચક્ર દરમિયાન 2 મહત્વપૂર્ણ અવાજ ઉત્પન્ન થાય છે. આ અવાજ એટલે કયો અવાજની વાત કરું છું? ડોક્ટર એના કાનમાં સ્ટેથોસ્કોપ નામનું સાધન લગાડે છે અને તમારા હૃદય, છાતી એવા ભાગ ઉપર રાખે છે, ત્યારે એને જે અવાજ સંભળાય છે ને, હે, તક તક તક, બસ એ અવાજની આપણે વાત કરવાની છે, બરાબર છે. 2 અવાજ આવે છે, લબ અવાજ આવે છે અને ડબ અવાજ આવે છે, બરાબર છે. 2 પ્રકારના એમાં અવાજ ઉત્પન્ન થાય છે. બે અવાજ આવે છે, લબ અને ડબ અવાજ. લબ ડબ અવાજ, આ લબ અવાજ ક્યારે આવે છે? તો કે દ્વિદલ અને ત્રિદલ વાલ્વ, દ્વિદલ અને ત્રિદલ વાલ્વ બંધ થવા સાથી વાલ્વ બંધ થવાથી આ અવાજ આવે છે, બરાબર છે. દ્વિદલ પેલા કર્ણકોમાં રુધિર ભરાય, કર્ણકોમાંથી ક્ષેપકમાં આવવા માટે દ્વિદલ અને ત્રિદલ વાલ્વ ખુલે અને બંધ થાય, બરાબર. હવે દ્વિદલ અને ત્રિદલ વાલ્વ જ્યારે બંધ થશે ત્યારે જે અવાજ આવશે એ કયો અવાજ હશે? લબ અવાજ હશે, બરાબર છે. લબ અવાજની વાત કરીએ તો લબ અવાજ છે એ કેવો હોય છે? તો કે હવે એના પછી બીજો અવાજની આપણે વાત કરીએ છીએ, ડબ અવાજ, બરાબર. કયો અવાજ? બીજો અવાજની હું વાત કરું છું, ડબ અવાજ, બરાબર. પછી હું આના વિશે નીટના 2-3 ટોપિક છે, લબ અવાજ અને ડબ અવાજ, એનો હું તમને તફાવત દર્શાવી દઈશ. પણ અત્યારે 11મા ધોરણમાં કેટલી થિયરી આવે છે એ પહેલાં આપણે ભણી લેવી પડે, બરાબર છે. જોઈએ લબ અવાજ ક્યારે આવે છે અને ડબ અવાજ ક્યારે આવે છે. તો કે અર્ધચંદ્રકાર વાલ્વ બરાબર છે, બંધ થવા સાથે આ અવાજ આવે છે. સમજાઈ ગયું? 0.8 સેકન્ડ, બરાબર છે. 1 મિનિટમાં આપણું હૃદય 72 વખત ધબકે છે,
બે પ્રકારના અવાજ આવે છે, લબ અવાજ, ડબ અવાજ, બરોબર. હવે જોઈએ આપણે લબ અવાજ અને ડબ અવાજ. લબ અવાજ ક્યારે આવે? તો કે દ્વિદલ અને ત્રિદલ વાલ્વ બંધ થવાથી આ અવાજ આવે છે. ડબ અવાજ ક્યારે આવે છે? તો કે અર્ધચંદ્રાકાર વાલ્વ જ્યારે બંધ થાય ત્યારે કેવો અવાજ આવે છે? ડબ અવાજ આવે છે, બરાબર છે. બે પ્રકારના આપણા અવાજ અહીંયા મેં દર્શાવેલા છે, બરાબર. રદચક્ર, ફરી વસ્તી હું રદચક્ર પહેલેથી લઈ લઉં છું જરાક. સૌપ્રથમ ચારે ચાર ખંડો છે એ શિથિલ અવસ્થામાં હોય છે, પહેલેથી લઉં છું. આ રદચક્રનો આજનો લેક્ચર અને કાલનો લેક્ચર બે એક જ પ્રશ્ન છે હો. હા, થિયરીમાં અને પૂછાય તો આ ભેગું જ લખવાનું રહેશે. આ લપ અવાજ અને ડબ અવાજનો તફાવત અલગથી પૂછાય તો વાત અલગ છે, બરાબર છે. એમસીક્યુ અલગથી પૂછાય તો વાત અલગ છે, પણ આ રદચક્રનું કાલનું અને આજનું બે એક જ પ્રશ્ન છે, અલગ અલગ મેં તમને લીધા છે, બરાબર છે. ટેસ્ટમાં રદચક્ર હું પૂછું તો બે એકમાં જ લખવાના રહેશે, બરાબર. ગણાયને એ નથી ખબર પડતી. સૌપ્રથમ ચારેય ખંડો છે એ કેવા હોય છે? શિથિલ હોય છે, એટલે કે શિથિલ અવસ્થામાં હોય છે. શિથિલ અવસ્થામાં હશે એટલે બધામાં ખંડોમાં રુધિર ભરાશે, કર્ણકોમાં અને ક્ષેપકોમાં, બરાબર. હવે શું થશે? એસે ગાંઠ છે એ વીજ તરંગો ઉત્પન્ન કરશે, એટલે કર્ણકોનું સંકોચન ઉત્પન્ન થશે. કર્ણકોમાં સંકોચન દબાશે, કર્ણકોમાં રુધિરનું દબાણ વધશે, એટલે શું થશે? તો કે દ્વિદલ અને ત્રિદલ વાલ્વ ખુલશે, એટલે જમણા કર્ણકનું રુધિર જમણા ક્ષેપકમાં, ડાબા કર્ણકનું રુધિર ડાબા ક્ષેપકમાં આવે છે. પછી શું થશે? તો કે એવી ગાંઠ છે એ ક્ષેપકોના સંકોચનના ઉત્તેજના માટે જવાબદાર છે, બરાબર. હવે ક્ષેપકોમાં રુધિરનું દબાણ વધશે એટલે ત્રિદલ અને દ્વિદલ વાલ્વ બંધ થઈ જશે, પણ અર્ધચંદ્રાકાર વાલ્વો છે એની બાજુમાં જ બે આવ્યા હતા, બરાબર છે. અર્ધચંદ્રાકાર વાલ્વો છે એ ખુલશે. અર્ધચંદ્રાકાર વાલ્વો ખુલશે એટલે જમણા ક્ષેપકમાંથી અને ડાબા ક્ષેપકમાંથી રુધિર ફેફસામાં અને શરીરના અન્ય ભાગોમાં રૂપાંતરિત થશે. પછી શું થશે? તો કે ક્ષેપકો શિથિલ બનશે, ક્ષેપકો શિથિલ બનશે, બરાબર. એટલે અર્ધચંદ્રાકાર વાલ્વો જે ખુલ્યા હતા એ હવે બંધ થઈ જશે, જેથી કરીને શિરાઓમાં અને ફુફ્ફુસ કાંડમાં ગયેલું રુધિર છે એ ફરી પાછું આવતું નથી, બરાબર. પછી શું થશે? તો કે રુધિરમાં વરી પાછું દબાણ હોવાના કારણે ત્રિદલ અને દ્વિદલ વાલ્વ ખુલશે અને નવા ચક્રનો પ્રારંભ થશે. નવા ચક્રની એક હૃદય ચક્રની વાત કરીએ તો કેટલી સમય ચાલે છે? 0.8 સેકન્ડ. હૃદય છે એ પ્રતિ મિનિટ કેટલી વખત? તો કે 72 વખત ધબકે છે, બરાબર. આ હૃદચક્ર દરમિયાન બે મહત્વપૂર્ણ અવાજ ઉત્પન્ન થાય છે. આ અવાજ ક્યાં હોય છે? લબ અવાજ અને ડબ અવાજ. આ અવાજ છે એ સ્ટેથોસ્કોપ દ્વારા કોણ સાંભળે છે? ડૉક્ટર. અને એના આધારે જ નિદાનની પ્રક્રિયા થાય છે. એનું નામ હોય છે સ્ટેથોસ્કોપ, બરાબર છે, જેના કારણે આ લબ અને ડબ અવાજ સાંભળતા હોય છે. તમારા સગાવાલામાં કોઈ ડૉક્ટર હોય તો સ્ટેથોસ્કોપ દ્વારા અવાજ સાંભળજો, બરાબર છે. કાલનો પ્રશ્ન અને આજનો બે એકમાં જ હોમવર્ક કરીને મોકલાવવાનું રહેશે. આખે આખો પ્રશ્ન ભેગો કરીને મોકલાવવાનો રહેશે. કાલે ભલે મોકલાવી દીધું, પણ કાલનું અને આજનું બે એક જ પ્રશ્ન સ્વરૂપે રદચક્ર સમજાવો એમ કરીને મોકલવાનું રહેશે.